કાર્યની અંદર માવા માનવ સેવા સમિતિ દ્વારા લલિતાબેન પ્રેમજીભાઈ બગિયાણી હોસ્પિટલ ખાતે નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે, ત્યારે આ વર્ષે પણ નવા વર્ષના જો પહેલો જે નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે, મેગા નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે, ત્યારે આપણી સાથે ધીરેનભાઈ બગિયાણી જોડાયેલા છે, એની જોડે વાત કરીએ. ધીરેનભાઈ, આ વખતે જે નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે એ વિશે આપ શું કહેશો? આજે દિવાળી બાદનો આ પહેલો નેત્ર યજ્ઞ છે. સામાન્ય રીતે વિદેશથી લોકો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પુષ્કળ વિદેશીઓ અને મૂળ ભારતના અને આપણા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાના વતની એ લોકો આવીને સેવા પ્રવૃત્તિ કરે છે. આ પ્રથમ કેમ્પ આજે આપણે જે લંડન ખાતે સાંઈ ભક્તો છે એમના આર્થિક સહયોગથી કરેલો છે અને 150 દર્દીઓએ આનો લાભ લીધો છે અને 40 દર્દીઓ ઓપરેશનને લાયક નીકળ્યા છે. એને બસ દ્વારા આજે રાજકોટ ખાતેની રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આવતીકાલે ઓપરેશન કરી અને એઓને પરમ દિવસે પરત મૂકી આપવામાં આવશે અને આ માટેનો કોઈ ચાર્જ કોઈ દર્દીઓ પાસેથી આપણે વસૂલ નથી કરતા, માત્ર ને માત્ર દાતા પરિવાર તરફથી આપણે આ ડોનેશન મળતું રહે છે. છેલ્લા કેટલા વર્ષથી ચાલે છે આ? અમે હોસ્પિટલ રન કરી 2008, પણ એ પહેલાં પણ અમે આવા કેમ્પ કરતા ત્યારે ગવર્મેન્ટની બધી થોડી છૂટછાટ હતી નિયમોમાં, તો કોઈ જ્ઞાતિની વાડીમાં, કોઈ સ્કૂલોમાં, કોઈ હોસ્ટેલમાં એ આવા કેમ્પ અમે દર મહિને કરતા. પણ આ હોસ્પિટલ 2008 રન કરી ત્યારથી અમે લગભગ દર મહિને એક, અને કોઈક વખત ડોનર વધારે આવે તો મહિનામાં 2 કેમ્પ પણ થાય. એવરેજ એક વર્ષમાં 18-20 નેત્ર કેમ્પ અમારા આ રીતે થાય છે. તો અત્યારે આપણે જે ટ્રસ્ટી છે, જે પ્રમુખ છે, એની જોડે આપણે વાત કરી છે. છેલ્લા 1.5 દાયકાથી આજે આ હોસ્પિટલનું સંચાલન કરે છે, તેમાં અનેક લોકો આ સેવાનો લાભ લે છે. જય સુખ મોદી, દ્વારકા ટુડે, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા.